વડુમથક ભુજ શહેર મધ્યે લાખો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે આજે આપણે વાત કરીશું ભુજના ખાસરા ગ્રાઉન્ડ પાસેના વિસ્તારની કે આ વિસ્તારમાં વરસાદી પાણીના વહેણના નિકાલ માટે જે વ્યવસ્થા કરવામાં આવી છે તે વહેણ જ્યારે હમીસર ઓવરફ્લો થાય ત્યારે જ પાણી વહી નીકળે છે પરંતુ હમીસર ઓગની ગયાને પણ ચાર થી પાંચ મહિના જેટલો લાંબો સમય થઈ ગયો છે તેમ છતાં પણ આ વહેણમાંથી અવિરતપણે પાણી વહેવાનું ચાલુ જ છે તો આ અંગે કઈ જગ્યાએ ફોલ્ટ છે તે શોધવા માટે અને તેની મરામત કામ કરવા માટે ભુજ નગરપાલિકા મધ્યે અનેક વખત રજૂઆત કરવામાં આવી છે તેમ છતાં નગરપાલિકા તંત્ર દ્વારા કોઈ જ કામગીરી કરવામાં આવતી નથી આ ગટર લાઇનનો ફોલ્ટ છે કે પછી પાણીની લાઇનનો ફોલ્ટ આ બાબતે જ્યારે રજૂઆત કરવામાં આવે છે ત્યારે નગરપાલિકાના સૂત્રોમાંથી એવું જણાવવામાં આવે છે કે અમારી પાસે પૂરતા કર્મચારી અને સ્ટાફ નથી જેને કારણે અમે આ કામ કરી શકતા નથી તો ભુજ શહેરની પ્રજાનો એ પ્રશ્ન છે કે કેટલો સમય સુધી આ પ્રજા આવી સમસ્યાઓથી પીડાતી રહેશે ભુજ શહેરમાં ગટર મિશ્રિત પાણી આવી રહ્યું છે તો ગટરના પાણી રસ્તા પર વહી નીકળ્યા છે આ બંનેની વચ્ચે પ્રજાની હાલત સુડી વચ્ચે સોપારી જેવી છે પ્રજા રજૂઆત કરવા માટે જ્યારે નગરપાલિકા મધ્યે પહોંચે છે ત્યારે નગરપાલિકા દ્વારા તેમને સંતોષકારક જવાબ આપવામાં નથી આવતો અને જો સંતોષકારક જવાબ આપવામાં આવે છે તો ફક્ત ને ફક્ત જૂઠા વાયદાના સ્વરૂપે જ તો નગરપાલિકા તંત્ર થોડું જાગે અને નવા વર્ષના દિવસો જ્યારે શરૂ થઈ ગયા છે ત્યારે ભુજવાસીઓને તેની સમસ્યામાંથી છુટકારો મળે તે માટેના તમામ પ્રયત્ન કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી આવો આ વિશે વધારે સાંભળીએ જાગૃત નાગરિકના શબ્દો આજે આ વરસાદી પાણીનો વેલ છે અમીસરનો ઓવરફ્લો થાય ત્યારે જ આમાંથી પાણી જાય છે પણ અમીસર ઓવરફ્લો થયો તેને આજે ચારથી પાંચ મહિના થઈ ગયા આ પાણી બંધ નથી થતું આજે પાણી ધોધમાર જઈ રહ્યો છે ક્યાંથી આવે છે શું આવે છે આ નગરપાલિકામાં અમે રજૂઆતો કરી છે માત્ર જીસીપીથી આવી કેનાલ કરી ગયા કે પાણી નીકળી જશે પણ પાણી જેમ નીકળે છે તેમ વધુમાં વધુ ફ્લોથી આવે છે આ તો ઘા ગટર લાઈન તૂટી છે ક્યાં પણ ક્યાં પાણીની લાઇન તૂટી છે એ શોધવાની જરૂર છે આ લોકો આ શોધતા નથી આજે કદલીનગર ત્રણ રસ્તા પાસે ભારતનગરના છેલામાં પછી આપણે સંજોગનગરમાં અને મુસ્લિમ ચોકડી પાસે ચાર જગ્યાએ લાઈનો તૂટેલી છે એક મહિનાથી મેં કમ્પ્લેનો કરેલી છે આજ દિવસ સુધી લાઈનો રિપેરિંગ નથી થતી અને રસ્તા ઉપર પાણી ખુલ્લે આમ વહી રહ્યા છે છતાં પણ નગરપાલિકાના પેટનું પાણી હાલતું નથી અમે વારંવાર રજૂઆતો કરીએ અને હમણાં અમને પણ શું કીધું કે ભાઈ તમારા વિસ્તારમાં બિલ બજવણી કરવાની છે તમને કોઈને ઓળખતા હોય તો આમાંથી ઓળખો અમે કીધું ભાઈ અમે ઓળખીએ એટલે તમને બતાવીએ છીએ તમે બિલ બજાવો પણ આ જે માણસોને પીવા માટે પાણી નથી મળી રહ્યું એક તો ગટર મિશ્રિત પાણી સંજોગનગરમાં એક મહિનાથી આવે છે મેં ત્રણ વખત કમ્પ્લેનો કરી છે હજી સુધી એનો કોઈ ઉકેલ નથી આવ્યો ભારતનગરની પણ મેં કમ્પ્લેન કરી છે આ જે છતાં પણ આ લોકોનું કોઈ પેટનું પાણી નથી ચાલતું એક જ વાત છે અમારી કાંઈ માણસો નથી તો તમે પહેલે માણસો રાખી આ પાણીના જે જે રસ્તા ઉપર જાહેરમાં ખુલ્લે આમ પાણી વહી રહ્યો છે અને લોકોને પીવા માટે નથી મળી રહ્યો તેના માટેના પ્રયત્નો કરીને તાત્કાલિક આ લાઇનો રિપેર કરાવી અને લોકોને શુદ્ધ પીવાનું પાણી મળી રહે આ પાણી તો ચાર મહિનાથી ગમે ત્યારે રોગચાળો ફાટી નીકળે એવી પરિસ્થિતિ છે તમે જોઈ શકો છો કે સંજોગનગર ભારતનગર રાહુલનગર અમીનગર બધે વિસ્તારોની વચમાંથી આ પાણીનો નાલો આવે છે ને ખરેખર આ પાણી ક્યાંથી આવે છે શું આવે છે એની તપાસ કરી એના ઉપર યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ ચોક્કસપણે આ તો માત્ર ને માત્ર વેરા વસૂલાત માટેની આ એક ડ્રામો કરે છે વેરા વસૂલાત માટે એ લોકો દર મહિને બિલની બજવણી કરતા હોય તો લોકો પછા પૈસા ભરવા તૈયાર છે પણ આ લોકો લેવા તૈયાર નથી તમે પૈસા ભરવા જાઓ તો તમને કહેવામાં આવશે તમારો આ અસ્ક માપમાં આટલો ઘોટાળો છે આમાં આમ છે અમારો માણસ આવશે ત્યાં સર્વે કરી માપ લઈ અને પછી તમને બિલની બજવણી કરશે એટલે વાંધા લેવામાં આવે તમારી કાને બાંધકામની મંજૂરી નથી તમે કઈ રીતે વેરા વસૂલવાની વાત કરો છો તમને જો વેરા વસૂલવા હોય તો તમે ઘરો ઘર જાઓ એનો કેટલો બિલ થાય છે શું છે એનો માપ કાઢી અને સ્થળ ઉપર જ બિલ આપો લોકો પૈસા ભરવા તૈયાર છે પણ માત્ર ને માત્ર ઢંઢેરો પીટવાથી આ પૈસાનો વેરા વસૂલાત થશે નહીં